સુરતમાં જે એક જ પરિવારના સાત હોય એમાં તો નાના બાળકો પણ જ્યારે આપઘાત કરવાની આખી અરેરાટીભરી ઘટના સામે આવી છે ખૂબ જ દુઃખદ છે ભગવાનને પ્રાર્થના કરી કે એમના આત્માને શાંતિ આપે પરંતુ એક પરિવારે આખું પરિવાર સંપૂર્ણપણે આ દુનિયા છોડીને કેમ જતું રહે છે વાત એવી છે કે આર્થિક સંકડામણ ની પણ વાત સામે આવી રહી છે પ્રાથમિક તારણમાં બીજી બાજુ કોઈની પાસે ઉઘરાણી બાકી હતી એ પર રૂપિયા નહોતા આપતા તો આવા કેસમાં ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ આવી ઘટના લોકો કેમ ભરી રહ્યા છે ચલો ને ગુસ્સો આવતો હોય પણ એના માતા પિતા પતિ પત્ની સંતાનોને તો નાના હોય એટલે સ્વાભાવિક છે ખબર ન હોય પણ આ તો અરેરાટીભરી ઘટના છે આની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ ખુદ મુખ્યમંત્રી આની મોનિટરિંગ કરવી પડે અને મુખ્યમંત્રીએ પોતાના લેવલે એક આદેશ છોડવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે રૂપિયાની લેતી દેતીનો મામલો હોય વ્યાજનો મામલો હોય તો આવી ઘટનાઓ ન ઘટે એના માટે એક હેલ્પલાઇન શરૂ કરી અને આવા કેસમાં માનો કે પોલીસ પાસે પણ કોઈ અરજી આવે અથવા તો ઇન્ફોર્મેશન આવે તો સુઓ મોટો લઈને આ કેસમાં ઊંડાણપૂર્વક ઉતરી અને કોઈ જાન કોઈનો જીવ ન જાય જાનનને નુકસાન ન થાય એ અંગે પણ આ સરકારે વિચારવું ઘટે